દ્વારકા જિલ્લા ભીમરાણા ગામ ખાતે આવેલ પ્રતિષ્ઠિત ટાટા કંપનીના કારણે ફળદ્રુપ જમીન પણ ખારાશવાળી બનતા સ્થાનિક ગ્રામજનોએ કંપની સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે. દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે ટાટા કંપની મીઠાનું ઉત્પાદન કરે છે અને કંપની આસપાસ મોટી માત્રામાં મીઠું ઠાલવતા મીઠાપુર તેમજ ભીમરાણા સહિતના ગામોની ફળદ્રુપ જમીન પણ ખારાશવાળી બનતા લોકોને કફોડી પરિસ્થિતિમાં મૂકી દીધા છે, જે માટે ભીમરાણા સહિતના ગ્રામજનોએ ટાટા કંપનીથી થઈ રહેલા જમીન સહિતના નુકસાનના મુદ્દે કંપની સામે બાયો ચઢાવી પોતાના હકની માંગણી કરી છે. આજે ભીમરાણા ખેડૂત દ્વારા આજે પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ હતું. તેમાં મુદ્દા હતા, ભીમરાણા ગામના ખેડૂતોની જમીન ખારી થઈ ગયેલી છે, તેમજ કૂવાના પાણી પણ ખારા થઈ ગયેલ છે, તેમજ આરોગ્ય પછી તેમજ રોજગારી તેમજ શિક્ષણ વિષયના પણ મુદ્દા હતા. તેના માટે પ્રાંત સાહેબને આવેદન આપેલ હતું ને તેમાં ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે. મારું નામ જયેન્દ્રસિંહ ગુમાન સિવાટેર, હું દ્વારકા તાલુકા ભીમરાણા ગામનો રહેવાસી છું, ખેડૂત છું. અમારે ટાટા કેમિકલ્સમાં અવારનવાર રજૂઆત કરવા છતાં અમારી કોઈ પણ જાતની માંગ સ્વીકારવામાં આવતી નથી, અમારી ફરિયાદ લેવામાં આવતી નથી. અવારનવાર ફરિયાદો કરીએ છીએ, લેખિતમાં આપીએ છીએ, મૌખિત આપીએ છીએ, છતાંય કોઈ જાતનો જવાબ મળતો નથી. આજે પ્રાંત અધિકારીમાં અમારે આવેદનપત્ર આપવું પડ્યું છે. અમારી જમીન ટોટલી ખારી થઈ ગઈ છે, પીવાલાયક પાણી નથી. ગામમાં તળાવ છે પણ તળાવની હાલત એ બહુ ગંભીર ખરાબ છે. ઢોર પશુ પક્ષી કોઈ પાણી પીએ એવું પરિસ્થિતિ નથી. પાણીનો સંગ્રહ એક જ અમારા ગામનું જૂનું ગામ તળાવ છે, એની હાલત પણ બહુ કફોળી થઈ ગઈ છે. એટલે પાણીનો કોઈ સંગ્રહ નથી અને ટાટા કેમિકલ્સ દ્વારા કોઈ પણ જાતના આના વિશે પગલાં લેવામાં આવતા નથી. એટલે અમારે ફરજિયાત પ્રાંત અધિકારીમાં આવવું પડ્યું છે.